તો નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે. એક નર્મદા ડેમ જે ગુજરાતની જીવાદોરી સમાન છે, તો બીજો કરજણ ડેમ જે ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન છે. કરજણ ડેમમાં ચાલુ વર્ષે સારો વરસાદ પડતા ડેમની સપાટીમાં મોટો વધારો થયો છે. બે મહિના પહેલા જે ડેમમાં માત્ર 35% પાણી હતું તે હવે 67% પહોંચ્યું છે. હાલ ડેમની સપાટી 104.30 મીટરે પહોંચતા સ્થાનિકો સહિત ખેડૂતોમાં ખુશીની લહેર સામે આવી છે. મહત્વનું છે કે ડેમની મહત્તમ ઊંચાઈ 108.59 મીટર છે અને ડેમની ક્ષમતા 277.07 મિલિયન ક્યુબિક મીટરની છે. તો કરજણ ડેમમાં ઉપરવાસ એટલે કે સાગબારા અને ડેડિયાપાડામાં સારો વરસાદ પડતા નવા નીર ઉમેરાયા છે. જોકે નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો નોંધાતા ચિંતાનું મોજું ક્યાંક વંટોળાઈ રહ્યું છે. નર્મદા નદીમાં ઘટાડો થતાં કરજણ બંધ દ્વારા પાણી છોડવામાં આવશે અને નર્મદા નદીને જીવંત રાખવાનો પ્રયાસ કરાશે. આ પાણી સિંચાઈ અને પીવા માટે પણ ઉપયોગી બનશે. આમ કરજણ બંધ ગુજરાત માટે આશીર્વાદરૂપ બનશે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ સમયે ખૂબ સરેરાશ સારો વરસાદ થવા પામેલ છે. આશરે 65% જેટલો વરસાદ આજ દિન સુધી થવા પામેલ છે, જેના કારણે કરજણ બંધના જળાશયમાં 67% જેટલો સંગ્રહ થયેલ છે. આ સંગ્રહ સરેરાશ ગત વર્ષ અને ભૂતકાળના દ્રષ્ટિએ ખૂબ જ સારો સંગ્રહ થયેલ છે.